ડીસા શહેરમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે તે મુહિમમાં લોકો સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને રાજકીય પાર્ટીઓ પણ જોડાઈ રહી છે અને બી કે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસામાં ડ્રગ્સ રેકેટના હોટસ્પોટ પણ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં આ બાબતને લઈ હજુ સુધી સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ડીસા પોલીસ અત્યારે માસ્ક વગર ફરતા લોકોને ઝડપી પાડવામાં વ્યસ્ત જોવા મળી રહી છે અને પોલીસને બસ નાના મોટા દારૂના દરોડા પાડીને જ પોતાની કામગીરીથી સંતોષ માનતી જોવા મળી રહી છે પરંતુ ડીસાની ઉભરતી પેઢી જે રીતે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે ડીસાની પોલીસ દ્વારા હજુ સુધી કોઈ જ હરકત કરવામાં આવી નથી તે શરમજનક બાબત છે ડીસામાં આવેલા ટીસીડી ફાર્મ રત્નાકર સોસાયટી અંબિકા ચોકથી આગળ જતા પાટણ હાઇવે તરફ જતા ત્રણ રસ્તા નજીક આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ હવાઈ પિલ્લર અને પશુ બજાર નજીક સિંધી કોલોનીના ઢાળ નજીક આવેલા હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ પોલીસ ધારતી તો આ ગુનેગારોને ઝડપી શકતી હતી પરંતુ ખબર નથી નથી કે આ આ પોલીસ પોલીસ બાબતમાં કોઈ જ કાર્યવાહી કરી રહી અત્યારે જે સંગીન અપરાધ કહેવાય તેને અટકાવવા માટે જરા પણ નથી દાખવી રહી તે પોલીસની જ કામગીરી ઉપરથી જોવા મળી રહ્યું છે પરંતુ અમારી ફરજ છે કે પોલીસને સતત તેની કામગીરી યાદ કરાવવાની ત્યારે જે રીતે ડીસામાં ચાલતા ડ્રગ્સ રેકેટને નેસ્તો નાબૂદ કરવા માટે લોકો સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને રાજકીય પાર્ટીઓ બીકે ન્યૂઝ ચેનલના સમર્થનમાં આવી રહી છે તે જોતા આગામી સમયમાં ડીસા પોલીસની આ નિષ્ક્રિયતા સામે જન આક્રોશ ઉભો થાય તો નવાય નહીં અત્યારે લોકો માત્ર આ બાબતે શાંતિથી માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા આ બધીને અટકાવવામાં આવે પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તેના માટે આંદોલન પણ શરૂ થઈ શકે છે ત્યારે આ બધી અટકાવવા માટે જેની પ્રાથમિક જવાબદારી છે તે પોલીસ તાત્કાલિક હરકતમાં આવે તે પણ જરૂરી છે